विद्यार्थी मित्रों आपणे ધોરણ 6 માં ગણિતમાં 12 નું પ્રકરણ જેની શરૂઆત આપણે કરી દીધી છે હવે આવે છે દાખલા નંબર 9 મો 12.1 માં દાખલા નંબર 1 થી યાદ કરાવ્યા હવે 9 મો શું કીધું છે તો કે 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 120 શિક્ષકો છે શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શિક્ષકોની અને વિદ્યાર્થીઓની बराबर तो आप डायरेक्ट ने कहियो हमें मई वाले करसु तो मई 50 10 मई 1 का 2 એવી જ રીતે આને મે વડે ઉડાડશું તો મે 1 કા 2 મે 6 12 મે 50 10 અને બિંદુ ઉડી ગયા તો જવાબ શું આવે છે હજી આપણે આને ઉડાડીએ 1650 ને 3 5 15 અને બિંદુ એટલે 550 ગુણ્યા 3 અને 17 ગુણ્યા 3 તો 3 3 ઉડી ગયા એટલે 17 × 17 = 550 તમને શું કરવાનું છે જેટલા સુધી ઉડે એટલા સુધી ઉતારવાના છે ન ઉડે તે સ્ટોપ થઈ જવાનું છે પછી દાખલા નંબર 10 નો એક કોલેજના 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે તો નીચેની સંખ્યાનો ગુણોત્તર જો પેલા છોકરીઓ 2300 છે તો છોકરાઓ કેટલા હશે એ શોધશું આપણે કારણ કે કુલ કેટલા કીધા છે 4320 હવે 4320 માંથી આપણે 2300 બાદ કરશું તો આપણને શું મળી જશે છોકરાઓ મળી જશે તો છોકરાઓ કેટલા છે 2020 હવે શું કીધું છે તમને છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યા છોકરીઓની અને કુલ 4320 એક તો એનો ગુણોત્તર છે અને બીજો છે છોકરાઓની અને છોકરીઓની છોકરાઓની અને છોકરીઓની તો મીંડા મીંડા દોડી ગયા તો બાકી તમે પોતે ઉડાડી લેજો અને આખો દાખલો ગણી લેજો ઉડાડતા તો હવે તમને બધાને આવડે જ છે બરાબર એટલા માટે ઉડાડવાનું જે છે એ હું તમને જાતે આપું છું હવે એમાં એમાં સી છે સી માં શું કીધું છે છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યા તો છોકરાઓની કેટલી છે 2020 અને કુલ કેટલી છે 4320 તો એ તમને મીઠું મીઠું તો ઉડી જશે તો બાકી તમે જાતે કરી લેજો હવે આવે છે દાખલા નંબર 11 શાળાના 1800 વિદ્યાર્થીઓમાંથી 750 એ બાસ્કેટબોલ 801 ક્રિકેટ અને બાકીના तो कितना आवशे 16 / 15
અને 12 પછી 60 તો કેટલા આવશે 15 આવશે તો એક પેનની કિંમત આપણને 15 મળી જશે હવે શું આવશે એક પેનની કિંમત કેટલી થશે 15 હવે જો એ શું પૂછ્યું છે અને 8 બોલપેનની કિંમત 56 રૂપિયા છે 8 બોલપેનની 56 છે જો 8 બોલપેનની 56 રૂપિયા હોય તો એક બોલપેનની કેટલી તો 56 ભાગ્યા 8 Yeah.
आ रीते तमने